બાબા સાહેબ યુનિવર્સિટી હેલો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે આપણે ઘણી બધી વખત ચર્ચા કરીએ છીએ કે કોઈ એક વ્યક્તિ એવી હોય કે જે શરીરથી તો વૃદ્ધ થતી હોય પણ મનથી યુવાન હોય કોઈ એટલી નિર્દોષ અને હસ્તી રમતી હોય કે બાળક હોય તમને ખબર છે વૃદ્ધ થવું એટલે શું આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ વૃદ્ધ થવું વૃદ્ધિ પામવું તો આ શું હવે આજે આપણે કોઈ બાયોલોજીકલ કે સાયકોલોજીકલ યુથ કે વૃદ્ધ થવું એની વાત નથી કરવાના આપણે આજે વાત કરવાના છીએ આર્થિક વૃદ્ધિની

ટીવાય વિદ્યાર્થીઓ છો સોરી એસ વાય વૃદ્ધિ અને વિકાસનું યુનિટ છે પેપર તમારું સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર પણ જો તમે ટી વાય એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ છો તો તમારી પાસે તૃતીય વર્ષ બીએનું આખું પેપર છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનું પણ અહીંયા આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમ પૂરતી વાત કરીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એસ વાય બી કોમમાં આ યુનિટ છે અને ટીવાય વાય બી એનું આ એકમ થાય છે પણ ધારો કે તમે કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો અથવા તો તમે કોઈ બીજી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હો તો પણ તમને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો મુદ્દો કામ તો આવશે જ પેપરનું નામ કયું છે અને કોડ કયો છે એ થોડો સમય માટે આપણે ભૂલી જઈએ તો પણ વાંધો નહીં પણ આર્થિક વૃદ્ધિ અને વિકાસ એના વિશે આપણે વાત કરવાની છે તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એમાં આપણે જોઈએ તો અત્યારે આપણે કયા પોઈન્ટ્સનો અભ્યાસ કરવાના છીએ એની ચર્ચા કરી લઈએ સ્લાઇડમાં જોઈએ આપણે જો ટીવાય વાય બી એ પેપર આઠ એને ઈ સી એમ ત્રણસો આઠ એને આર્થિક વૃદ્ધિ અને વિકાસ છે અને તે પહેલાંની જો આપણે જે વાત કરી એ છે એસવાય બી કોમ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રનું બીસીસીઓન ટુ ઝીરો ટુ મેક્રો ઇકોનોમિક્સ એનું યુનિટ છે બીજું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ હવે આજના જે વ્યાખ્યાન ખંડની રૂપરેખા છે એ આપણે જોઈએ તો આજે મુખ્યત્વે આપણે ત્રણ પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવાના છીએ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસની વિભાવના એટલે કે અર્થ ખ્યાલ આપણે કહીએ તો કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ બીજો મુદ્દો જે આપણે અભ્યાસ કરવાના છીએ એ છે આર્થિક વૃદ્ધિના માપદંડો મેઝર્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે આપણે ક્યારે કહીએ કે આ આર્થિક વૃદ્ધિ થઈ અથવા તો આર્થિક વૃદ્ધિ કેટલી થઈ કેટલો વિકાસ થયો વિકાસ થયો આપણે ચર્ચા કરતા હોઈએ આર્થિક વૃદ્ધિ થઈ આપણે ચર્ચા કરતા હોઈએ પણ કેટલી વૃદ્ધિ થઈ અર્થતંત્ર કેટલું વિકાસ પામ્યું તો એના માપદંડ હોય તો એનો આપણે અભ્યાસ કરવાના છીએ અને ત્રીજો છે આર્થિક છે મુદ્દો આર્થિક વિકાસનો પરંપરાગત અને આધુનિક અભિગમ જો હંમેશા એક વાત ધ્યાનમાં રાખ્યું કે સોશિયલ સાયન્સીસ સમાજશાસ્ત્રો જેમ જેમ સમાજમાં પરિવર્તન આવતા હોય છે તેમ તેમ તેને લગતા બધા મુદ્દાઓ એટલે કે અર્થશાસ્ત્ર છે સાયકોલોજી છે સમાજશાસ્ત્ર છે એ બધામાં ફેરફારો થતા હોય એટલે થોડાક સમય પહેલાં જે આર્થિક વિકાસનો જે કોન્સેપ્ટ હોય અથવા તો એનો અર્થ હોય એમાં અત્યારે ફેરફાર થયો હોય તો આર્થિક વિકાસનો પરંપરાગત અને આધુનિક એ બંને અભિગમ આપણે અભ્યાસ કરવાના છીએ અને આજે આપણે જે અભ્યાસ કરીએ છીએ એના મૂળ ઉદ્દેશ કયા છે કે આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણામાં શું ફેરફાર થશે તો આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપણે બીજાને પણ સમજાવી શકીએ અને બંને વચ્ચેનો ભેદ આપણે પારખી શકીએ આર્થિક વૃદ્ધિના માપદંડો બાબતે ચર્ચા કરી શકીએ કે હકીકતમાં આ માપદંડ હોવો જોઈએ કે કેમ કારણ કે તમે આ વ્યાખ્યાન ખંડમાં જોવાના છો કે જે માપદંડો છે એમાં ઘણા ફેરફારો થયા છે પહેલાં એવું કહેવાતું કે આર્થિક લોકોની આવક વધે અથવા તો તંત અર્થતંત્રની અથવા તો કોઈ રાષ્ટ્રની આવક વધે એટલે આર્થિક વૃદ્ધિ થઈ પણ ઘણી વખત એવું થયું કે એક બાજુ આર્થિક વૃદ્ધિ તો થતી હોય પણ લોકોમાં શિક્ષણમાં ફેરફાર ન થતો હોય લોકોનું જીવન ધોરણ એટલું જ નિમ્ન હોય લોકોના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થતો હોય તો એને આર્થિક વૃદ્ધિ કઈ રીતે કહી શકાય તો આ બધી બાબતોમાં ફેરફાર થયો છે એટલે આ આર્થિક વૃદ્ધિનો માપદંડ છે એ યોગ્ય છે કે ખરેખર એમાં કોઈ ફેરફાર કરવાનું જરૂરી છે જેમ જેમ હમણાં આપણે થોડીવાર પહેલાં જ વાત કરી કે જેમ જેમ સમયમાં પરિવર્તન આવે છે તેમ તેમ સમાજમાં ફેરફાર આવે છે સમયથી સમાજથી જે જે પરિવર્તનો થાય એ બધા આપણા શાસ્ત્રોમાં આપણે સમાવિષ્ટ કરીએ સામેલ કરીએ તો માપદંડોમાં પણ ફેરફારો થયા છે એનો આપણે અભ્યાસ કરીશું અને આર્થિક વિકાસના જે પરંપરાગત આધુનિક ખ્યાલો છે એમાં આવેલા પરિવર્તનો આપણે નોંધી શકીએ હવે આ પિક્ચર જુઓ સ્ટુડન્ટ્સ શું દેખાય છે કે નાનું બાળક જન્મ છે બેબી ગર્લ છે બોય ગર્લ બોય બે બેબી છે એ બંને છે અને બંને ધીમે 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 મોટા થાય છે હું તમે આપણે બધા આમ જ મોટા થયા છે રાઈટ આપણને ખબર ન પડે પણ આપણે મોટા થઈ ગયા તો ગર્લ બેબી છે અને બોય બેબી પણ છે તો કેવી રીતે મોટા થાય છે આર્થિક વૃદ્ધિનો આ કોન્સેપ્ટ છે કે આપ જ્યારે એક જેમ કે બાળક મોટું થાય છે તો ગ્રેજ્યુઅલી ક્રમશઃ મોટું થાય છે રાઈટ હવે બીજું પિક્ચર બતાવું તમને હજી આ ઇકોનોમી ગ્રોથનો જ કોન્સેપ્ટ છે જો એક પ્લાન્ટેશન થઈ રહ્યું છે ધીમે ધીમે છોડ મોટો થયો છે વૃક્ષ બને છે તો આ જે આપણે બે પિક્ચર જોયા એક બાળક એટલે કે વ્યક્તિનું મનુષ્યનું મોટું થવું વૃક્ષનું મોટું થવું એ આર્થિક વૃદ્ધિ સાથે જોડાયેલા કોન્સેપ્ટ છે ક્રમશઃ વધારો થાય જેવી રીતે રાષ્ટ્રીય આવકમાં ક્રમશઃ વધારો થાય રાષ્ટ્રની આવક દસ વર્ષમાં ગ્રેજ્યુઅલી ક્રમશઃ કેટલી વધી તો અહીંયા આપણે માપી તો શકીએ છીએ બાળકની આપણે ઊંચાઈ માપીએ છીએ રાઈટ વૃક્ષની પણ હાઈટ માપીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ પછી વૃક્ષના પર્ણ કેટલા આવે એનું થળ કેટલું વિકસિત થાય એમાં ફળ કે ફૂલ આવે તો આ બધા ધીમે ધીમે ગ્રોથ થઈ રહ્યા છે તેવી રીતે વ્યક્તિમાં પણ વિકાસ વૃદ્ધિ થઈ રહી છે આપણે વિકાસની હજી ચર્ચા શરૂ નથી કરી અત્યારે અત્યારે ગ્રોથની જ કરીએ છીએ તો ગ્રોથ એટલે ક્રમશઃ વધારો થવો વૃદ્ધિ થવી તો થોડીક સાઈડ વાત ફરીથી કરી લઉં કે આપણને કોઈ એમ કે તમે વૃદ્ધ થયા તો આપણે ખુશ થવાનું છે કે નારાજ થવાનું છે એ પછી વિચારજો જ્યારે તમે ફ્રી હો ત્યારે પણ આર્થિક વૃદ્ધિ વ્યક્તિમાં વૃદ્ધિ એ આપણે બંને જોઈએ અર્થતંત્રની રીતે જોઈએ તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ હવે અર્થ શું કરીએ આપણે બે પિક્ચર જોયા એમાંથી કે આર્થિક વૃદ્ધિ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ક્રમશઃ થતો વધારો છે જો અહીંયા બે શબ્દો ઉપર ધ્યાન રાખો કે માત્ર રાષ્ટ્રની આવક વધે એટલે જ રાષ્ટ્રીય વૃદ્ધિ નથી કહેતા આપણે પહેલા એવું કહેવાતું કે કોઈ રાષ્ટ્રની આવક વધી તો એ આર્થિક વૃદ્ધિ થઈ પણ ધારો કે રાષ્ટ્રની આવક વધવાની સાથે

એક હજાર રૂપિયા ન હોય ઘણી હોય આપણે ઉદાહરણ લઈએ છીએ અથવા એક પરિવારની કહીએ એક શહેરની કહીએ એક ગામની કહીએ તો એ દેશની આવક છે એક હજાર રૂપિયા છે એક હજાર કરોડ છે તમે કોઈ પણ શબ્દ યુઝ કરી શકો અને તે દેશમાં દસ ની વસ્તી છે ત્યાં દસ લોકો વસવાટ કરે છે તો એક હજાર ભાગ્યા દસ એટલે સરેરાશ માથાદીઠ આવક કેટલી થઈ

કે વસ્તી વધી છે પણ રાષ્ટ્રની આવક પણ વધી છે એટલે માથાદીઠ આવક સ્થિર રહેશે અહીંયા તમે એક વસ્તુ જુઓ કે દસ વ્યક્તિની વસ્તી છે ધારો કે રાષ્ટ્રમાં પણ એમાં કોઈક લોકોની આવક છે એ સૌથી વધુ હોય કોઈ રાષ્ટ્રમાં દાખલા તરીકે કોઈ રાષ્ટ્રના સૌથી ધનિક વ્યક્તિનું નામ વિચારો તમે અને એક રાષ્ટ્ર આપણી આસપાસ કોઈ રહેતી હોય એવી વ્યક્તિનું નામ વિચારો તમે એમાં આપણું કે મારું કે તમારું પણ રાખી શકીએ તો એકની આવક ધારો કે પાંચસો રૂપિયા છે બીજી એક વ્યક્તિ છે કે એની આવક સરેરાશ દસ રૂપિયા મળે છે તો સરેરાશ એટલે કે માથા દીઠ આવક જોઈએ તો બધાના હિસ્સામાં સો સો રૂપિયા આવતા હતા પણ એક બાજુ એક વ્યક્તિ છે કે કુલ આવકમાંથી પાંચસો રૂપિયા મળે છે અને બીજી એક વ્યક્તિ છે માત્ર રૂપિયા મળે છે તો માથાદીઠ આવક તો અહીંયા ઓછી થઈ ગઈ એટલે માથાદીઠ આવકનો કોન્સેપ્ટ પણ પછી આપણે ચેન્જ કર્યો છે આપણે એટલે અર્થશાસ્ત્રીઓએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જે ક્રમશઃ વધારો થાય છે એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે આ વ્યાખ્યા સાચી તો છે એમાં એક શબ્દ ઉમેરવાનો થાય છે કે વસ્તી વધે કે સ્થિર રહે તેમ છતાં રાષ્ટ્રની માથાદીઠ આવકમાં વધારો થાય તો એને રાષ્ટ્રીય આવક કહેવાય છે વધારો એટલે અથવા તો આર્થિક વૃદ્ધિ કહેવાય છે હવે એને માપીએ કેવી રીતે તો કોઈપણ દેશનું કુલ ઉત્પાદન કેટલું વધ્યું તમે જીડીપી એ બધા તો શબ્દોથી પરિચિત હશો અર્થશાસ્ત્ર વિષયથી તમે ન્યૂઝપેપર જુઓ યુટ્યુબ ઉપર ઇકોનોમિક્સની નાની નાની ચેનલ્સ હોય એ તમે જોઈ શકો તો જીડીપી નેશનલ ઇન્કમ એ બધા એના માપદંડ છે કે રાષ્ટ્રની આવક કેટલી વધી કુલ ઘરેલું ઉત્પાદન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી કેટલું વધ્યું તો આર્થિક વિકાસનો ખ્યાલ બતાવે છે આપણે આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ બતાવતા હતા એમાં ધીમે ધીમે એક બાળક મોટું થતું હતું ધીમે ધીમે છોડ પ્લાન્ટમાંથી વૃક્ષ બન્યું પણ આર્થિક વિકાસનો ખ્યાલ જોઈએ તો કેટલું આખું અર્થતંત્ર એકદમ ગતિશીલ લાગે છે ધમધમતું પ્રવૃત્તિઓથી ભરપૂર લાગે છે ઉદ્યોગો છે ઇલેક્ટ્રિસિટી છે એજ્યુકેશન છે વિકાસ છે હેલિકોપ્ટર છે ઘણું બધું છે તો આર્થિક વિકાસ એટલે શું આર્થિક વિકાસ એટલે માત્ર રાષ્ટ્રની આવકમાં વધારો થવો નહીં એક બાળકનું માત્ર મોટું થવું નહીં જો એ બાળક મોટું થાય પણ સાથે શિક્ષિત ન થાય તો બાળક મોટું થાય પણ એનો શારીરિક વિકાસ એટલે કે દાખલા તરીકે કોઈ આપણે કોઈ આધુનિક શબ્દ એના માટે યુઝ કરીએ છીએ દિવ્યાંગ હોય અથવા તો એનો શારીરિક અને માનસિક વિકાસ ન થતો હોય એની સમજણ શક્તિમાં વિકાસ ન થતો હોય એની સમ કુલ આવકમાં વધારો ન થતો હોય એની સ્કિલમાં વધારો ન થતો હોય તો એ આર્થિક વિકાસ કહી શકાય નહીં અથવા તો એ વ્યક્તિનો વિકાસ કહી શકાય નહીં વ્યક્તિનો વૃદ્ધિ પામે છે બાળક મોટું થાય છે પણ એનો અન્ય કોઈ સાંસ્કૃતિક બાબત એની કોઈ કલા કૌશલ્ય શિક્ષણ સમજ સ્વાસ્થ્ય એમાં કોઈ વધારો નથી થતો તો એ વિકાસ ન કહેવાય એ વૃદ્ધિ કહેવાય પણ વિકાસ ન કહેવાય તો આર્થિક વિકાસ એટલે હવે જુઓ આમાં આર્થિક વિકાસમાં તમે ધ્યાનથી જોશો તો વૃદ્ધિ તો હોય જ છે એટલે કે શિક્ષણ મળ્યું હોય કારણ કે આર્થિક વિકાસ તો વૃદ્ધિ તો થઈ હોય આવકતો હોય એનો ઉપયોગ શિક્ષણ માટે કર્યો હોય આવક તો હોય એનો ઉપયોગ સાંસ્કૃતિક વિકાસ માટે કર્યો હોય આવક હોય એનો આપણા જીવનની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગ કર્યો હોય એટલે આર્થિક વિકાસ એટલે આર્થિક વૃદ્ધિ થઈ ગયા પછીની આર્થિક વિકાસનો ખ્યાલ આપણે વધારે સમજીએ કે જેમાં એક વ્યક્તિ છે એનામાં ઘણી બધી જુઓ એક બાળક તો હવે આપણે જોયું કે નાનું હોય એ મોટું થઈ ગયું એનામાં એની આવક વધી એ પ્રોફેશનલ રોજગારી મળી એને એને સાંસ્કૃતિક વિકાસ થયો ઘણું બધું થયું તો એ દરેક વિકાસ થયો એટલે આપણે આર્થિક વિકાસ થયો કહી શકીએ છીએ હવે આપણે શબ્દોમાં જોઈએ તો આર્થિક વિકાસ એટલે શું તો આર્થિક વિકાસ એ વસ્તી વધે કે ઘટે ગમે તે અથવા તો સ્થિર રહે એ શબ્દ પણ આપણે અહીંયા ઉમેરવાનો કે વસ્તી વધે ઘટે કારણ કે ક્યારેક અત્યારે જોઈએ છે કે ભારત તો વસ્તીમાં પ્રથમ નંબરે આવ્યો પણ ઘણા બધા દેશોમાં વસ્તી ઘટાડાની પણ સ્થિતિ છે તો વસ્તી વધે કે ઘટે કે સ્થિર રહે પણ લોકોના જીવનની ગુણવત્તામાં ફેરફાર થાય છે સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય છે જો ધારો કે લોકોની આવક વધી પણ ઘણા દેશોમાં ખોરાક નથી અનાજ નથી દવાઓ નથી તો સ્વાસ્થ્યમાં કેવી રીતે સુધારો થાય શિક્ષણ નથી તો સાક્ષરતા પણ ન વધે સાંસ્કૃતિક વિકાસ કઈ રીતે થાય રહેણાંકના મકાનોની તમારી જુઓ તમે તમારા પેરેન્ટ્સ છે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે દાદા દાદી નાના નાની સાથે વાત કરો કે આજથી સિત્તેર વર્ષ પહેલાં સાઠ વર્ષ પહેલાં મકાનો કેવા હતા આજકાલના મકાનો કેવા છે જૂના મકાનોમાં બધી જ સુવિધા હોય છે રહેણાંકના મકાનોની સ્થિતિમાં સુધારો થાય છે રોજગારનું કૌશલ્ય વધે છે આપણે બધા જુઓ આપણને બધાને કેટલું બધું જ્ઞાન સ્કિલ છે આપણા બધામાં નાનું બાળક પણ કેટલી બધી સ્કિલ ધરાવે છે ટેકનોલોજીનું નોલેજ હોય છે એનો ઉપયોગ પણ કરતાં આપણને આવડે છે આપણો સમય બચે છે વસ્તુ વધારે સારી હોય છે તો માત્ર આવક હોવી એમ નહીં પણ આવક થી આપણા જીવનની ગુણવત્તામાં સુધારો થાય હવે જુઓ કે આર્થિક આધુનિક અભિગમ શું છે આપણે પરંપરાગત અભિગમ તો અત્યાર સુધી જોયો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ ગ્રેજ્યુઅલી જુઓ અત્યારે બુલેટ પોઈન્ટ તમે ચાર જોવો છો સ્લાઇડમાં એમાં ગ્રેજ્યુઅલી જે આર્થિક વિકાસ પ્રત્યેનો અભિગમ છે એમાં ફેરફાર થતો જોવો છો તમે સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે કે રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે ગ્રોસ નેશનલ ઇન્કમ પછી આપણે જોયું કે રાષ્ટ્રની આવક વધે પણ બીજી બાજુ વસ્તી વધતી હોય તો લોકોને મળવી જોઈતી આવક જો એવરેજ ઇન્કમ તો કોઈ ફેરફાર નથી થતો તો આપણે એવો કોન્સેપ્ટ અપનાવ્યો આપણે એટલે કે અર્થતંત્રમાં અર્થશાસ્ત્રીઓએ કે માથાદીઠ આવક વધે એને આપણે આર્થિક વિકાસ કહીએ તો ઓકે હવે આપણે એ પણ અપનાવ્યો કે માત્ર રાષ્ટ્રની આવક વધે એમ નહીં ઓઇલ એક્સપોર્ટ કરતા કન્ટ્રીઝ ઘણા બધા એવા છે કે રાષ્ટ્રની આવકમાં વધારો થયો છે પણ તે દેશના પ્રજામાં ગરીબી છે તો રાષ્ટ્રની આવક વધે પણ પ્રજાની આવકમાં વધારો નથી થયો માથાદીઠ આવકમાં વધારો નથી થયો અમુક લોકો અત્યંત અમીર હોય જેમાં પણ હમણાં આપણે વાત કરી કે હજાર રૂપિયાની આવકમાંથી એક વ્યક્તિને પાંચસો રૂપિયા મળતા હોય અને બીજી વ્યક્તિને દસ રૂપિયા મળતા હોય તો પણ સરેરાશ રાષ્ટ્રની આવક એકસો રૂપિયા કહેવાય આ રીતે રાષ્ટ્રની આવકમાં અસમાનતા છે બે વ્યક્તિ વચ્ચેની આવકમાં અસમાનતા હોય તો રાષ્ટ્ર વિકસિત થઈ શકે નહીં ગરીબ હોય તો વિકસિત થઈ શકે નહીં આવકની અસમાનતા એના કારણે આપણે પછી ત્રીજો કોન્સેપ્ટ અપનાવીએ કે ધારો કે આવકમાં વધારાની સાથે રોજગારની તકોમાં વધારો થવો જોઈએ આવકની અસમાનતામાં ઘટાડો થવો જોઈએ ગરીબીમાં ઘટાડો થવો જોઈએ તો આપણે એને કહીએ આર્થિક વિકાસ થઈ રહ્યો છે આવકમાં વધારા સાથે રોજગારની વધે આવકની અસમાનતા ઘટે ગરીબી ઘટે તો આપણે એને રાષ્ટ્રીય આવક અથવા તો રાષ્ટ્રીય વૃદ્ધિ અથવા તો આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ તરીકે એને ઓળખીએ ઓકે આ પણ ત્રીજો કોન્સેપ્ટ તો પછી ચોથો કોન્સેપ્ટ શું છે કે રાષ્ટ્રની આવકમાં વધારા સાથે લોકોની સામાન્ય સુખાકારીમાં વધારો અને જીવનની ગુણવત્તામાં સુધારો હવે તમને ત્રીજો કોન્સેપ્ટ આપું કે આપણે લોકો ધારો કે હું તમે આપણે બધા ધારો કે બહુ જ અમીર છીએ પણ આપણે ઘરની બહાર નીકળીએ એટલે ખાડાવાળા રસ્તા હોય આપણા ઘરે પીવાનું પાણી ચોખ્ખું ના આવતું હોય આપણા પાસે આપણને ક્યાંય જવું હોય તો વાહન વ્યવહારની સુવિધા ન હોય તો આપણી પાસે તો ઘણા બધા પૈસા છે આપણી પાસે ઘણી બધી જમીન છે ધારો કે આપણી પાસે બેંકમાં પણ સારું એવું બેલેન્સ છે આપણી પાસે ઘણું બધું ગોલ્ડ છે આપણે બહુ જ શિક્ષિત છીએ આપણી ક્વોલિફિકેશન હાયર એજ્યુકેશન લીધું છે આપણી પાસે સારી રોજગારી છે આપણે સારામાં સારા પ્રોફેશનલ છીએ પણ ઘરની બહાર નીકળીએ તો રસ્તામાં ખાડા હોય પીવાનું પાણી ચોખ્ખું ઘરે ન હોય વાહન વ્યવહારની સુવિધાઓ ન હોય તો એ રાષ્ટ્ર વિકસિત કહેવાય કે નહીં તો આપણે એનો કોન્સેપ્ટ એ વધારીએ કે રાષ્ટ્રની આવકમાં વધારા સાથે લોકોની સામાન્ય સુખાકારીમાં વધારો યસ હવે આપણે ઘરે પીવાનું ચોખ્ખું પાણી મળે છે યસ આપણને હવે નિયમિત ઇલેક્ટ્રિસિટી મળે છે આપણી પાસે સારા રસ્તા છે આપણી પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે તો આ બધાની રીતે રાષ્ટ્રીય આવક હવે કઈ રીતે આપણે આર્થિક વિકાસ કોને કહેશું આ રીતે જુઓ તમે પણ ધીમે ધીમે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ એનો કોન્સેપ્ટ એનો ખ્યાલ તમે સમજી શકતા હશો તો આર્થિક વિકાસ એટલે ગરીબી અસમાનતા અને બેરોજગારીમાં ઘટાડો ઘણા બધા લોકોને સારો રોજગાર મળે ઘણા બધા લોકો હવે સારો ખોરાક મેળવી શકે ઘણા બધા લોકોને જવું હોય ક્યાંય તો સારી બસની સુવિધા હોય ફોર એક્ઝામ્પલ દરેકની પાસે કાર હોવી જરૂરી નથી દરેક પાસે ટુ વ્હીલર હોવું જરૂરી નથી પણ એને સારી બસ તો મળી શકે ઉપરાંત જુઓ હવે આ પોઈન્ટ્સ પણ આપણે એમાં એડ કર્યા છે લેટેસ્ટ જે આપણે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનો ખ્યાલ અભ્યાસ કરીએ છીએ એમાં અર્થશાસ્ત્રીઓએ નીતિ નિર્માતાઓએ પોલિટિશિયન્સ એટલે કે ડિપ્લોમેટ્સ કહીએ અથવા તો આપણા સંચાલકોએ ગવર્નર્સ એ બધા મળીને કેટલાક બીજા પણ ખ્યાલ ઉમેર્યા છે ઉપરાંત શુદ્ધ પર્યાવરણની સ્થિતિ સ્વાસ્થ્ય પોષણ શિક્ષણ અને તકની સમાનતા જો આપણે ગરીબી અસમાનતા બેરોજગારીથી તો હવે કેટલું બધું આગળ વધવાનું છે તમે લેટેસ્ટ ન્યૂઝ સાથે કોન્ટેક્ટમાં હશો તો તમને ખ્યાલ આવશે કે હમણાં આપણે જોયું છે કે ભારતની હવા બહુ જ પ્રદૂષિત થઈ ગઈ છે પ્રદૂષણને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે તો હમણાં તો આપણે જોયું કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે એને આપણે કહીએ કે આર્થિક વિકાસ થયો આર્થિક વિકાસ થયો એટલે આપણી પાસે બધા પાસે ટુ વ્હીલર છે બધા પાસે કાર છે બધા પાસે ઇલેક્ટ્રિસિટી છે પણ ડેથ રેટ એટલે કે મૃત્યુદરમાં તો ઘટાડો ન થયો ઉલટાનો બીજા કોઈ કારણસર સર વધારો થયો મૃત્યુદરમાં આપણું સ્વાસ્થ્ય ધારો કે આપણે મેલેરિયાને કાબૂમાં લઈએ ધારો કે આપણે ટીબીને કાબૂમાં લઈએ પણ પ્રદૂષણને કારણે દમના રોગો શ્વાસના રોગો સ્કીનના રોગો એને કારણે આપણું સ્વાસ્થ્ય ડિસ્ટર્બ થયું છે ધારો કે આપણે બહુ જ સારો ખોરાક મળી શકે છે પણ આપણું હેલ્થ આપણે એ પ્રકારના જંક ફૂડથી આપણે આપણું ભૂખને સંતુષ્ટ કરીએ છીએ તો આપણા શરીરને પોષણ નથી મળતું ફાસ્ટ ફૂડ જંક ફૂડ તો આપણા આપણને પોષણ નથી મળતું આપણી પાસે આજુબાજુ સ્કૂલ કોલેજીસ તો ઘણી છે પણ એ આપણને શિક્ષણ એવું નથી અપાવતું કે જેના કારણે આપણને રોજગારીમાં વધારો થાય ધારો કે આપણે બધાને રોજગારી તો મળે એમ છે પણ બધાને ઇક્વલી મળે છે બધાને તકની સમાનતા છે કે દરેક વ્યક્તિ એપ્લિકેશન કરી શકે દરેક વ્યક્તિ ડૉક્ટર પાસે જઈ શકે એની ઓપોર્ચ્યુનિટી છે તો તકની સમાનતા એજ્યુકેશન મેળવવાની સમાનતા સારી સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ સારવાર મેળવવાની સમાનતા એકથી બીજી જગ્યાએ જવું હોય તો સમાનતા તો તકની સમાનતા રોજગાર મેળવવાની સમાનતા બધાને સરખો સેલરી હોય એમ સમાનતા નહીં પછી તો આપણી સ્કિલ આપણી આવડત ઉપર આધાર છે કે આપણે કેટલી આવક કમાઈ શકીએ પણ બધાને તક તો સમાન મળવી જોઈએ દરેક વ્યક્તિ પોતાની કૌશલ્ય સારી રીતે ડેવલપ કરી શકે પોતે સારી સારી સ્કિલ મેળવી શકે સારું એજ્યુકેશન મેળવી શકે એની તો તકની સમાનતા હોવી જોઈએ તો આર્થિક વિકાસ એટલે ગરીબી અસમાનતા અને બેરોજગારીમાં ઘટાડો ખરો ઉપરાંત શુદ્ધ પર્યાવરણની સ્થિતિ સ્વાસ્થ્ય પોષણ શિક્ષણ અને તકની સમાનતા શુદ્ધ પર્યાવરણની સ્થિતિ વિશે હવે જ્યારે તમે માત્ર દિલ્હી કે અમદાવાદ કે કોઈ મોટા શહેર વિશે જ્યારે તમે કોઈ વિગતથી સામનો કરો તમે તો એનો અર્થતંત્ર ઉપર શું અસર થાય છે એ વિચારજો રાઈટ આગળ જોઈએ હવે હું તમને ડીઆઈ વાય ડુ ઇટ યોર સેલ્ફ એઝ યુઝ્યુઅલ આપું તો સર્ચ ફોર ડેફિનેશન હવે તમે આપણે ગૂગલમાં કંઈક બીજું સર્ચ કરીએ કે સર્ચ ફોર ડેફિનેશન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ અત્યારે એકદમ લેટેસ્ટ ડેફિનેશન આર્થિક વિકાસની શું હોય છે બાય વર્લ્ડ બેંક ઇન વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા નિયમિત રીતે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે કે વિશ્વનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે કઈ દિશામાં વિકાસ થઈ રહ્યો છે કયા કારણોસર વિકાસ થઈ રહ્યો છે વિકાસમાં કયા અવરોધો આવી રહ્યા છે કયા દેશમાં વધુ વિકાસ થયો છે કયા દેશમાં ઓછો તો એનો આખો અહેવાલ બહાર પડે છે તો એમાં વર્લ્ડ બેંક શું વ્યાખ્યા આપે છે લેટેસ્ટ ડેફિનેશન શું છે ઇકોનોમિક ડેવલપમેન્ટની એ તમે મારી સાથે શેર કરજો મારું ઈમેલ આઈડી તો તમને ખબર જ છે કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બી એઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન અને ઇકોનોમિક્સ એટ બી એઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી યુ આર વેલકમ એની ટાઈમ અને મેં આ જે પિક્ચર્સ લીધા છે એના વિશે હું તમને રેફરન્સ પણ બતાવી દઉં સ્લાઇડમાં જરા નજર કરજો તો કોપીરાઈટ ફ્રી એનિમેટેડ ઇમેજીસ ફ્રોમ ગૂગલ ઇમેજીસ ફ્રીક તો આ તમે કંઈ પણ કરો તો તમારી નોલેજ ઇઝ ફ્રી અત્યારે નોલેજ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને ફ્રી પણ બનાવીએ છીએ મારી પાસે કંઈ નોલેજ હોય તો હું તમને આપું તમારી સાથે કોઈ નોલેજ હોય તમારી પાસે તો મારી સાથે શેર કરજો ઈમેલ આઈડી મેં તમને શેર કર્યું ફરીથી મળીએ ત્યાં સુધી તમારી ડેફિનેશન જોવાની છે અને સ્વસ્થ રહેવાનું છે પ્રદૂષણ નથી કરવાનું કારણ કે એનાથી આપણો આર્થિક વિકાસ નીચે આવે છે હેવ એ નાઇસ ટાઈમ થેન્ક યુ स्वाचारयः परमं तपः